હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે એક યોજના વિશે વાત કરવાના છીએ જે યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના બે હજાર બાવીસ શું નામ છે મિત્રો કિસાન પરિવહન યોજના બે હજાર બાવીસ મિત્રો વધારામાં જણાવીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી નવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે જે ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર ખેડૂત યોજનાઓ દર વર્ષે બહાર પડે છે ખેડૂત દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે બધા ટ્રેક્ટરનો જ ઉપયોગ કરે છે કે ખેતરમાં જે ઉત્પાદન થયેલું હોય ને તેને પરિવહન માટે એટલે કે બીજી જગ્યાએ લઈ જવા માટે વધારે માલ લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ આપણે કરીએ છીએ ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુડ્સ કેરેજ વ્હીકલનો ઉપયોગ પણ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે જેને ધ્યાનમાં રાખીને ખેત પેદાશોને સરળતાથી એપીએમસી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્સ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના બે હજાર બાવીસ બહાર પાડેલ છે યોજનાનું નામ મિત્રો ખબર પડી ગઈ ને કે કિસાન પરિવહન યોજના બે હજાર બાવીસ અને એનો હેતુ શું છે એપીએમસી પહોંચાડી શકે એપીએમસી એટલે માર્કેટ યાર્ડ હોય ને એને હવે કિસાન પરિવહન યોજનાનો હેતુ શું છે તે જોઈએ એ તો આપણે ખબર જ છે કે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલવાહક સાધનની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે એટલે કે પૂરા પૈસા નથી આપવામાં આવતા પરંતુ અમુક ટકાવારી આપવામાં આવે છે એટલે કે સબસિડી આપવામાં આવે છે અને આની અરજી તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે હવે આગળ જોઈએ કે યોજનાનો ઉદ્દેશ્ય શું છે તે આપણે વાત કરી લીધી તેના લાભાર્થી કોણ હોઈ શકે તો ગુજરાતના ખેડૂતો હોય ને તે તમામ તેના લાભાર્થી હોઈ શકે સબસિડી બે પ્રકારની છે નોખી નોખી કેટેગરી માટે નાના સીમાંત મહિલા એસસીએસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રી ટકા કેટલા ટોટલ ખર્ચના પાંત્રી ટકા અથવા પિચોતેર રજાર આ બેમાંથી જે ઓછું હોય ને તેટલો લાભ થશે સબસિડી નંબર વનમાં શું કીધું જે નાના હોય સીમાંત હોય મહિલા હોય એસસીએસટી ખેડૂતો હોય ને તેને કુલ ખર્ચના પાંત્રી ટકા અથવા પિચોતેર રજા આ બેમાંથી જે ઓછી રકમ હશે ને તેટલો તમને લાભ થશે હવે મિત્રો સબસિડી નંબર ટુમાં શું કીધું છે કે સામાન્ય કે અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અને અથવા પચાસ હજાર આ બેમાંથી જે ઓછું હશે ને તેટલી રકમ મળશે એટલે કે જો તમે નાના સીમાત મહિલા એસટી એસસી ખેડૂતમાં આવતા હો ને તો તમને પિચોતેર હજારની સહાય મળશે જ્યારે તમે સામાન્ય કે અન્ય ખેડૂતોમાં આવતા હોય ને તો તમને પચાસ હજારની સહાય મળશે તે ખાસ ધ્યાન રાખજો આગળ જોઈએ કે હવે આપણે જોઈએ કે યોજના માટે લાભાર્થીની પાત્રતા શું જોશે કૃષિ સહાય યોજના ગુજરાત બે હજાર બાવીસ હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલ છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા કઈ કઈ પાત્રતા સુનિશ્ચિત કરેલ છે તે નીચે મુજબ છે પેલો ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ તે તો જરૂરી જ છે બીજું નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાનો લાભ થશે કે મળશે તે આપણે આગળ જોયું તેમ લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ હવે આગળ જોઈએ લાભાર્થી ખેડૂત વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે જો લાભાર્થી ખેડૂતો હોય તે વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતા હોય ને તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે હવે આગળ વાત કરીએ કે લાભાર્થી ખેડૂતોએ કિસાન પરિવહન યોજનાનો એટલે કે જે આપણે આ યોજનાની વાત કરીએ છીએ તેને પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની સમય મર્યાદામાં અરજી કરી શકે છે ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ખબર જ છે કે બધા ખેડૂતોની જે યોજના આવે છે તે આય ખેડૂત પોર્ટલ ઉપર આપણે અરજી કરતા હોઈ છે હવે આગળ જોઈએ કે આ યોજનામાં જે સાધન ખરીદવાના હોય છે તેમાં શું શું શરતો હોય છે કે કિસાન પરિવહન યોજનાની સાધન ખરીદીની શરતો કઈ ગઈ છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આય ખેડૂત પોર્ટલ પરિવહન માટે ખરીદી માટે શરતો નક્કી કરેલ છે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે પહેલાં આય ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી જ ખરીદી કરવાની રહેશે બીજું આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી કે વિક્રેતા ઉત્પાદકના માન્ય વેપારી કે વિક્રેતા પાસેથી જ લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તે ખાસ ધ્યાન રાખજો હવે જોઈએ આગળ કે ખેડૂત આ સહાય મેળવવા માટે પાક્કું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ તો ધરાવવું જ જોઈએ એટલે કે ખેડૂતોએ આ સહાય મેળવવા માટે પાક્કું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ આગળ વાત કરીએ આ વાત આપણે થઈ ગઈ છે કે મહિલા નાના સીમાંત અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિ માટે ખેડૂતને પિંચોતેર હજારની સહાય મળે છે જ્યારે સામાન્ય અને અન્ય ખેડૂતોને પચાસ હજારની સહાય મળે છે જે આપણે આગળ વાત કરી હતી હવે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો પહેલાં તો આપણે સાત બારની જરૂર પડશે જે તમે એની આર ઓઆર પરથી ડાઉનલોડ કરી શકો છો બીજું જો ખેડૂત એસસી જ્ઞાતિમાં આવતો હોય તો જાતિનું સર્ટિફિકેટ જો ખેડૂત એસટી જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ કાર્ડની નકલ જોશે વધારામાં જણાવીએ તો જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ટ્રાઇબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ હોય તો તે પણ દેવી પડશે ખેતીના સાત બાર આઠ જમીનના સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક પણ જોશે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તે પણ જોશે સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી જો લાગુ પડતું હોય તો અને લાઇસન્સ આટલી વસ્તુ જોશે તો આવા જ વિડીયો અમારી ચેનલમાં મળતા રહેશે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બાજુમાં આવેલા બે લાઇકોનને દબાવવાનું ભૂલતા નહીં તો તમને આ વિડિયોમાં ઘણી બધી નવી જાણકારી મળી હશે કે કઈ રીતના આ યોજનાનો લાભ લેવો ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે કઈ રીતના કયા પોર્ટલ ઉપર અરજી કરવી આ બધી જ માહિતી તમને મળી હશે તો હવે તમારા પાસેથી રજા લઉં જય હિન્દ જય ભારત